जामिया फैजान अहमदी अजीम शान है, जामिया फैजान अहमदी अजीम शान है। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहु। बिस्मिल्लाहिर रहमानिर रहीम। विद्यार्थी मित्रों, वे आपणे समानता विषय जोड़ता हता अने एना बाबतनी अंदर आपणे जोयुं हतुं के भारतनी अंदर आपणे ज्यारे समानतानी वात करीए छीए तो दरेक व्यक्तिने घणी बधी बाबतोनी अंदर समानता, धर्म, जाति, रंग आ वगैरह जेवी बाबतोनो ભેદ રાખ્યા વગર સમાનતા આપવામાં આવે છે। તેમ છતાં પણ બંધારણની અંદર અમુક અમુક નીતિ નિયમ એવા છે જ્યાં આગળ કોકને કંઈક થોડુંક વધારે મળે છે તો એ અસમાનતા નથી, પરંતુ એ સમાનતા કરવા માટે એમને સ્પેશિયલ અધિકાર આપવામાં આવેલા છે। અને એને સમજવા માટે અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે। દાખલા તરીકે અહીંયા ત્રણે ત્રણને એક સમાન સ્ટૂલ આપેલા છે, બરાબર છે। તો હકીકતમાં એ ત્રણે ત્રણનો ફાયદો થશે, કારણ કે જે પહેલી વ્યક્તિ અહીંયા છે એને તો આની જરૂર છે નહીં। આ જે ટેબલ જેવું વસ્તુ છે એની એને કોઈ જરૂર નથી, એ ડાયરેક્ટ જ આ જે ગેમ થઈ રહી છે એનો લુત્ફ એને માણી શકે છે, બરાબર। એ રીતે જે બીજા નંબરની વ્યક્તિ છે, બરાબર, એને એક જ ટેબલની અથવા તો સ્ટૂલની જરૂર છે। હવે એને બે આપી દઈએ તો એ યોગ્ય પણ નથી, એને એની એટલી જરૂર નથી। હવે ત્રીજી વ્યક્તિ જે છે એ સાવ કચડાયેલો છે અથવા તો એકદમ એની પહોંચતી બહાર છે, આ જે દ્રશ્ય છે એની પહોંચતી બહાર છે, એ જોઈ શકતો નથી, તો એને હકીકતની અંદર બે ટેબલની વધારે, જે એની પાસે એક ટેબલ છે એના કરતાં એક ટેબલ એને વધારે જોઈએ છે, એટલે ટોટલ બે ટેબલની એને જરૂર છે। તો આપણે એને બે ટેબલ આપી દઈએ અને આ જે મોટી વ્યક્તિ છે, લાંબી વ્યક્તિ છે, એની પાસે એને ન આપીએ તો એ અસમાનતા નથી, પરંતુ આ જે લંબાઈવાળી વ્યક્તિ છે અથવા તો મોટી વ્યક્તિ છે એની બરાબર આ નાની વ્યક્તિને ઊભા રાખવા માટે આને આપણે બે સ્ટૂલ આપીએ તો હકીકતમાં એ સમાનતા સ્થાપવા માટે એમને આપેલો એને આપેલી મદદ છે, બરાબર। તો ભારતમાં પણ આઝાદીથી પહેલા ક્યાંક આવું જ હતું, અમુક વર્ગો એવા હતા જેમની પાસે વધારે પડતા અધિકાર હતા અને અમુક લોકો એવા હતા, અમુક વર્ગના લોકો એવા હતા જેમની પાસે અધિકાર નામ માત્ર, ખાલી એક એમ કહીએ ને કે જીવવા માટેનો અધિકાર, ખાલી શ્વાસ આઝાદીથી લઈ શકે છે એવી પોઝિશન અમુક વર્ગોની હતી, બાકી એમની હાલત તદ્દન જાનવર જેવી અથવા તો એના કરતાં પણ ખરાબ એ રીતની હાલત અમુક વર્ગોની હતી। તો એ વર્ગોને પાછા એક સમાન શ્રેણીમાં, એક હરોળમાં લાવવા માટે એ લોકો પણ બીજા લોકોની સાથે સમાનતાથી રહી શકે અને એમને એનો અહીંયા આઝાદ ભારતની આઝાદ ભારતની અંદર જે સ્વતંત્રતા છે એને એ લોકો પણ માણી શકે એના માટે ભારત સરકારે આવા કચડાયેલા વર્ગોને અમુક હક આપ્યા છે, જેને આપણે અનામત કહીએ છીએ। તો અનામત કંઈક વધારે નથી, પરંતુ પહેલાંથી જે લોકો એ આ કચડાયેલા વર્ગના લોકો છે એમને જે દબાવી અને એમનો જે હક રાખી છોડ્યો હતો, અથવા તો એમ કહીએ કે ભાઈ જે લોકો ઓલરેડી વધારે ઓલરેડી આગળ છે એ લોકોને તો એમની જગ્યા ઉપર એમને જે અધિકાર છે એ આપ્યા છે, પરંતુ એ જે લોકો ઓલરેડી વેલ સેટ હતા અથવા તો જે લોકો સમાજની અંદર એક ઊંચો રુતબો ધરાવતા હતા એ રુતબા સુધી જે કચડાયેલા લોકો છે એમને પહોંચાડવા માટે ભારત સરકારે એમને ક્યાંક વિશેષ અધિકાર આપ્યા છે। તો આ હકીકતની અંદર સમાનતા સ્થાપવા માટેનો પ્રયાસ હતો, ના કે કોઈની પાસેથી વસ્તુ લઈને એને એ વસ્તુથી મહેરૂમ કરવામાં આવ્યું એવું નથી। તો આ જે વધારાની હેલ્પ હતી જે કચડાયેલા લોકોને આપવામાં આવી એ હકીકતમાં સમાનતા સ્થાપવા માટેનો એક પ્રયત્ન હતો। વિદ્યાર્થી મિત્રો, ફરીથી થોડુંક એને આ જે મેં બાબત સમજાવી છે એને ફરીથી સમજો થોડું ઘણું કે
જ્યારે ગવર્મેન્ટની પોલિસી હોય છે તો આઝાદી પછી ભારતે આ રક્ષણ રિઝર્વેશન એની એક પ્રથા શરૂ કરી, એક નવો કાયદો લાવ્યા. કેમ લાવ્યા? તો કે આઝાદી પહેલા ભારતની અંદર અમુક કચડાયેલા વર્ગો હતા, જેમને સમાજની અંદર કોઈ સ્થાન નહોતું, ના એમની પાસે જમીન હતી, ના પૈસા હતા, એમની પાસે રહેવા માટેનું ઘર પણ નહોતું. આવા લોકોની સંખ્યા ઓછી નથી, આખા ભારતની અંદર ફેલાયેલા હતા એ લોકો, અને એમની સંખ્યા કરોડોમાં હતી. હવે આ લોકોને જો અધિકાર આપવામાં ન આવે અને એમને બરાબરનો હક આપવામાં ન આવે તો આપણે લીધેલી આઝાદી કશા કામની રહે નહીં. કારણ કે ભારત, એ લોકો પણ ભારતના હતા, પરંતુ આપણી પરમ ભારતની અંદર જે સાંસ્કૃતિક ખરાબી અમુક બાબતની અંદર હતી, એ ખરાબીને દૂર કરવા માટે ભારત સરકારે એમને રિઝર્વેશનનો કે અનામતનો અધિકાર આપ્યો. અને એની અંદર જે કચડાયેલા વર્ગ છે, જેમને રહેઠાણ, જેમની પાસે જમીન નહોતી, રહેઠાણ હતો, ખાવાનું નહોતું, સમાજની અંદર એમની કોઈ વેલ્યુ, સમાજની અંદર એમને એક કચડાયેલા સ્વરૂપ વર્ગ તરીકે અને એક સમાજ દ્વારા તિરસ્કૃત કરી દેવામાં આવેલા વર્ગ તરીકે જેમને માનવામાં આવતા હતા, એ લોકોને બીજા લોકોની બરાબરીમાં લાવવા માટે ભારત સરકારે અનામતની શરૂઆત કરી. એની અંદર નોકરીઓ ભણવાની બાબતમાં કે પછી બીજા ઘણા બધા ક્ષેત્રની અંદર એમના માટે સીટ, બેઠકો રિઝર્વ રાખવામાં આવી, કે એ જગ્યા ઉપર આ જે કચડાયેલા વર્ગ છે એમાંથી જ લોકોને લેવાના. અને એ પછી ધીમે ધીમે આ જે કચડાયેલો વર્ગ હતો, જેમની સાથે 2000 વર્ષોથી અન્યાય થતો હતો, એ લોકોને ન્યાય મળ્યો અને એ લોકો ભારતના બીજા લોકોની બરાબરીની અંદર હરોળમાં આવી ગયા. મત અધિકારમાં સમાનતા. તો વિદ્યાર્થી મિત્રો, મત અધિકારમાં સમાનતા વસ્તુ સમજો કે દરેક વ્યક્તિને ભારતની અંદર, ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, બૌદ્ધ હોય, પારસી હોય, કોઈ પણ હોય, દરેક જાતના, દરેક ધર્મના લોકોને મત એટલે કે વોટ આપવાનો અધિકાર છે. દરેક ભારતની વ્યક્તિ જેને 18 વર્ષ થઈ ગયા હોય, બરાબર, એ વ્યક્તિને વોટ આપવાનો એટલે મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. અને એની અંદર કોઈ નાત જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને એમ થાય કે એમાં શું થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં અંગ્રેજોના સમયની અંદર જ્યારે વોટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો, તો એ સમયે જે વ્યક્તિ પાસે 100 વીઘા જમીનનો માલિક હોય તો એને વોટ આપવાનો અધિકાર હતો. આવું હતું, એટલે જે ગરીબ હોય એને વોટ આપવાનો અધિકાર નહોતો. અને એ સમયે જેને, અંગ્રેજોના સમયે 100 વીઘાનો જે માલિક હોય એ વ્યક્તિ વોટ આપવાનો અધિકાર ધરાવતો હતો. તો એને એ મતેદાર આવું કહેવાતું, મતેદાર એટલે જેને વોટ આપવાનો અધિકાર છે એવી વ્યક્તિ, બરાબર. તો ભારતે 1947ની અંદર આઝાદી મેળવ્યા એ પછી દરેક વ્યક્તિને વોટ આપવાનો અધિકાર, ચાહે તે માણસ ગરીબ હોય, 100 વીઘા હોય કે ના હોય, ભારતનો નાગરિક છે તો એને વોટ આપવાનો અધિકાર, બરાબર. ગરીબ છે કે અમીર હોય, મુસ્લિમ હોય, હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, શીખ હોય, પટેલ હોય, દરબાર હોય, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, કોઈ પણ હોય, કોઈ પણ જાતનો હોય, પણ ભારતનો હોય તો એને વોટ આપવાનો અધિકાર, બરાબર. આ રીતે વોટ આપવાનો મત અધિકારની અંદર ભારતનો નાગરિક હોવો એ જરૂરી છે, ના કે જાત જોવામાં આવે છે, ના એનો રંગ જોવામાં આવે છે, ના એના પૈસા જોવામાં આવે છે. આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે. લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. અહીંયા લોકશાહીનું એક તમને ડેફિનેશન આપવામાં આવી છે, એક વ્યાખ્યા આપવામાં આવી છે. લોકશાહી આપણે કોને કહીએ છીએ? કે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. જુઓ, લોકશાહી સરકારની જે રચના છે એ લોકોના મત દ્વારા જ થાય છે. મત એટલે કે વોટ. આપણે વોટ આપીએ ત્યારે સરકાર બને, જેને આપણે વધારે વોટ આપીએ એ લોકો સરકાર બનાવે.
તો આ લોકશાહીનું એક અતૂટ અંગ છે। લોકશાહી માટે મતદાન એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ જરૂરી બાબત છે, બરાબર। લોકો વોટ, લોકોની પાસે મતનો અધિકાર ન હોય, મતાધિકાર ન હોય તો લોકશાહી સફળ થાય નહીં, બરાબર। એના માટે લોકોને, લોકોની પાસે વોટ આપવાનો અધિકાર હોવો જોઈએ। અને જે આ રાજનૈતિક પાર્ટીઓ છે જે 5 વર્ષે આપણા ઘરે આવીને આપણા પગે પડે છે ને, એનું કારણ બીજું કોઈ નથી। આપણી પાસે જે વોટનો અધિકાર છે, વોટનો પાવર છે, એના કારણે એ લોકો 5 વર્ષની અંદર એક વારે આપણા ઘરે આવે છે। અધરવાઇઝ જો આપણી પાસે આ અધિકાર ન હોય તો એ લોકો આપણને કોઈ જગ્યા ઉપર મૂકે જ નહીં, બરાબર। એ પોતાની રીતે જ કામ કરતા રહે। તો આપણને એક અધિકાર આપવામાં આવ્યો છે વોટ દ્વારા, અને એના દ્વારા આપણી સુરક્ષા પણ છે એક રીતે। લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે, એટલે લોકો વોટ આપે એ જ વડો બને, દેશનો વડો અથવા તો રાજ્યનો વડો, એટલે કે સીએમ અને પીએમ એ લોકોના વોટ વડે જ બની શકે છે। બાકી ડાયરેક્ટ કોઈ પોતાની રીતે, પોતાની તાકાત ઉપર એ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી બની શકતો નથી। લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે। જુઓ, ભારતની અંદર, ભારતની લોકશાહીમાં સૌથી નાનો એકમ જે છે ગ્રામ પંચાયત, ત્યાંથી લઈને ભારતની લોકશાહીનો સૌથી મોટો એકમ સંસદ, ત્યાં સુધી કોઈને પણ જવું હોય તો એણે ચૂંટણી અને એટલે કે મતદાન, ચૂંટણીની અંદર જીતવું પડે, ને ચૂંટણી કઈ રીતે જીતી શકે છે, વધારે વોટ એને મળે એટલે કે મતદાન દ્વારા એને વધારે વોટ મળે તો એ ચૂંટણી જીતી શકે। તો શું કહે છે કે ભાઈ લોકશાહીનો નાનામાં નાનો એકમ ગ્રામ પંચાયત હોય કે લોકશાહીનો મોટામાં મોટો એકમ સંસદ હોય, બંનેની અંદર જીતીને જવા માટે મતદાન જરૂરી છે, ચૂંટણી જરૂરી છે અને ચૂંટણી માટે મતદાન પણ જરૂરી છે, બરાબર। તો શું કહે છે કે ભાઈ આ ભારતની લોકશાહીમાં કોઈને પણ ગ્રામ પંચાયતથી સંસદ સુધી જવું હોય તો એ ચૂંટણીની મદદથી જઈ શકે છે, ઇલેક્શનની મદદથી એ ત્યાં જઈ શકે છે, એટલે કે ઇલેક્શનની અંદર જીતીને। 18 વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યક્તિ, દરેક નાગરિકને મત અધિકાર આપવામાં આવેલો છે। મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ વ્યક્તિ નાગરિક તરીકે મતદાન કરી શકે છે। જો મતદાર યાદીની અંદર જેનું નામ આવેલું હોય એ વ્યક્તિ નાગરિક તરીકે મતદાન કરી શકે છે। ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાન હક આપવામાં આવેલો છે। જુઓ શું કહે છે, ધર્મ, ભાષા, લિંગ, બોલી, બરાબર છે, કોઈ હિન્દુ હોય, મુસ્લિમ હોય, બરાબર, જે તે ધર્મનો હોય, બરાબર, ભાષા ગુજરાતી હોય, મરાઠી હોય, મલયાલમ બોલનારો હોય, તેલુગુ બોલનારો હોય, કન્નડ બોલનારો હોય, હિન્દી બોલનારો હોય, અંગ્રેજી બોલનારો હોય, જુદા જુદા એના અને ગમે તે ભાષા બોલતો હોય અથવા તો ગમે તે બોલી બોલતો હોય, લિંગ પુરુષ હોય કે સ્ત્રી હોય, બરાબર, બોલી, બરાબર, તો ગમે તે બોલી બોલતો હોય, એની આર્થિક અસમાનતા એટલે કે માલદાર હોય કે ગરીબ હોય, કોઈ પણ હોય, દરેકને વોટ આપવાનો અધિકાર ભારત સરકારે આપેલો છે। અને આ સમાન અધિકાર આપવામાં આવ્યો છે, એવું નહીં કે ભાઈ પૈસાદાર વ્યક્તિ છે તો એના વોટની કિંમત 5 વોટ જેટલી, અને ગરીબ છે તો એના વોટની કિંમત 1 જ વોટની, અને માલદાર હોય તો એને એના વોટની કિંમત 5 વોટ સુધીની થાય એવું નહીં। ગરીબે જે વોટ આપ્યો છે એનો પણ એ પણ 1 વોટ ગણાશે, અને માલદાર વ્યક્તિ પણ વોટ આપશે તો એ પણ 1 જ વોટ ગણાશે, બરાબર છે। તો આ બાબતની અંદર પણ સમાનતા છે। તમને એમ થાય કે આ કેમ છે, તો ભાઈ કે 1925ની અંદર જ્યારે આપણું ભારત ગુલામ હતું ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ અલગ વોટ સિસ્ટમની માંગણી કરી હતી, અને 1 વોટ બરાબર 2 વોટ આવી એક કે ભાઈ જે મુસ્લિમ છે એ ભારતની અંદર સંખ્યામાં ઓછા છે તો આમાં મુસ્લિમનો 1 વોટ બરાબર બીજા લોકોના 2 વોટ બરાબર મુસ્લિમનો 1 વોટ ગણવો, આવી માંગણી
1925 अंदर मूकी थी। तो आवी कोई सिस्टम भारत 1947 अंदर आजादी पछी स्वीकारी नहीं, बराबर के भाई दरेक ने एक समान वोट नो अधिकार छे। एक वोट एटले एक ज वोट गणाय दरेक व्यक्ति नो। एक वोट नी किंमत बीजी कोई जाति ना प्रमाण मा वधारे के ओछी ए प्रमाणे गणवामां आवी नथी। दरेक ने मतदान करवानो अधिकार छे। जुओ दरेक व्यक्ति होय चाहे कोई पण धर्म जाति लिंग धरावती व्यक्ति होय एने मतदान करवानो अधिकार छे। अही मतदान करवाना अधिकार अंगे रोचक विगतो पण सामे आवे छे। कोई धाक धमकी दादागिरी के डर ने आधीन मतदान न करे ते माटे मतदार ने जागृत करवामां आवे छे। जुओ शुं कहे छे के भाई कोई धाक धमकी दादागिरी के डर ने कारणे वोट करे तो वोट न करे एना माटे लोकोने जागृत करवामां आवे छे। कोई धाक धमकी दादागिरी के डर ने आधीन मतदान न करे ते माटे मतदान ने जागृत करवामां आवे छे। विद्यार्थी मित्रों आ थोड़ी घणी एक खामी छे जे नॉर्मली न होवी जोईए के भाई दादागिरी अने धाक धमकी ना कारणे अमुक अमुक जग्याए वोटिंग अथवा तो जे मतदान छे ए थाय छे। तो आवुं न थाय कोईनी धाक धमकी ने कारणे लोको वोट एने न आपे એના માટે મતદારને જાગૃત કરવું જરૂરી છે। કારણ કે જે વ્યક્તિ દાદાગીરીથી વોટ લે છે એ વ્યક્તિ સારી તો નહીં હોય, એ સ્વાભાવિક છે, અને એની પાસે સંપૂર્ણ સત્તા આવી જાય તો વોટ આપનારા છે એમનું જીવન એ કપરું કરી નાખે, બરાબર। તો આવી વ્યક્તિને લોકો વોટ ન આપે એના માટે મતદારોને જાગૃત કરવા જરૂરી છે। મતનું મહત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે। જુઓ શું કહે છે, મતનું મહત્વ લોકોને મહત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી વ્યવસ્થા ચૂંટણી પંચ જે છે વ્યવસ્થા કરે છે। ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે એ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે। જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરાવવામાં આવે છે। ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે। ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે। મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે। દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે। જુઓ શું કહે છે કે ચૂંટણીની અંદર લોકો વધારેમાં વધારે મતદાન કરી શકે એ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે। જાહેરાતો અને વિશેષ વ્યવસ્થા વડે લોકોને જાગૃત કરાવવામાં આવે છે, બરાબર। ટીવીની અંદર યા તો ફિર અગર તો પછી મોટા મોટા હોર્ડિંગ્સ દ્વારા અથવા નાટકો દ્વારા લોકોને સમજાવવામાં આવે છે કે લોકો વોટ કરવા જાય, મતદાન કરવા જાય, બરાબર। આ રીતે લોકોની અંદર જાગૃતતા લાવવામાં આવે છે કે ભાઈ તમારો એક વોટ જે છે એ કોઈ એક વ્યક્તિને જીતાડી શકે છે। ઘણા લોકો એક વોટથી પણ જીતી જાય, હવે સારી વ્યક્તિ છે ને એને વોટ એક વધારાનો મળી જાય તો એ જીતી જાય ને લોકોની ભલાઈ કરી શકે। એટલા માટે મત આપવો એ વિશેષ આપણી એક ફરજ છે, બરાબર। ભારત એઝ અ ભારતના નાગરિક તરીકે આપણી એક વિશેષ ફરજ છે આ, અને એને આપણે અદા કરવી જ જોઈએ, બરાબર। એના આ અને લોકોની અંદર આ વિચાર આ માન્યતા જન્મે અને લોકો મતદાન કરતા થાય એ માટે જાહેરાતો પણ કરવામાં આવે છે। જુદી જુદી રીતે જાહેરાતો થાય છે, બરાબર, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા અને બીજા પણ જે લોકો છે એમના દ્વારા પણ મહેનત કરીને લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવે છે। હવે આ જે ચૂંટણી છે એ તટસ્થ થવી જોઈએ। જો ચૂંટણી પંચ છે એ તટસ્થતાથી કામ ન કરે તો કોઈ એક વ્યક્તિ એને ફાયદો થઈ શકે, કોઈ એક પાર્ટીને ફાયદો થઈ શકે। દાખલા તરીકે અત્યારે બીજેપીની ગવર્મેન્ટ છે, બરાબર, એનડીએની ગવર્મેન્ટ, બીજેપીની પણ ન કહી શકાય, એનડીએની ગવર્મેન્ટ છે। હવે માની લો કે ચૂંટણી પંચ છે એ એનડીએ તરફી કામ કરે
તો બીજા જે પક્ષો છે એમને નુકસાન થાય, તો ચૂંટણી પંચ એ તટસ્થ રીતે કામ કરે જરૂરી છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જો ભારત દેશના તમામ લોકો જેટલા પણ છે એ લોકો મતદાન કરી શકે એના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. દાખલા તરીકે જે લોકો ચૂંટણીની અંદર રોકાયેલા છે એ ભારતના જ નાગરિકો હોય છે, ભારતના શિક્ષકો હોય, અથવા તો ભારતની આપણી જે સંસ્થાઓ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર કામ કરનારા કર્મચારીઓ હોય છે. હવે એ લોકો જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર પોતાની રીતે એ લોકો ડ્યુટી ઉપર છે, ભારતનું જ કામ કરી રહ્યા છે. પરંતુ માની લો કે દસ વ્યક્તિઓ આ ચૂંટણીનું કોઈ ગામની અંદર જઈને ત્યાં ચૂંટણી કરાવી રહ્યા છે, તો આ 10 વ્યક્તિઓનું તો વોટ એમનો પણ મત આપવો એમનો પણ અધિકાર છે. તો ચૂંટણીના સમયે આ લોકો ભારતની સેવામાં જોડાયેલા છે અને લોકો પાસે વોટ મતદાન કરાવી રહ્યા છે. પોતે પોતાની જે ગવર્મેન્ટે એમને જે ફરજ સોંપી છે એ ફરજ અદા કરી રહ્યા છે. તો આ લોકો પાસે જે વોટનો અધિકાર છે એ લોકો ક્યારે એનો ઉપયોગ કરશે, અથવા તો એમને માની લો કે કોઈ એક પાર્ટીને વોટ આપવો છે, તો એ હકીકતમાં તો આ જે અધિકારીઓ છે એ ચૂંટણીની અંદર પોતે સામેલ થઈ ગયેલા છે. હવે અને એમને એમની પાસે એમનો પોતાનો વોટનો અધિકાર છે, પરંતુ એ વોટ આપવા જઈ શકતા નથી, કારણ કે તેઓ પોતે ભારતની એક પવિત્ર ફરજ જે છે, ભારતનું જે કામ છે એની અંદર લાગેલા છે. તો આવા લોકો માટે ભારત સરકારની અંદર જે લોકો કામે લાગેલા છે એવા લોકો માટે સ્પેશિયલ પ્રકારની મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે, કે લોકો પોતાનો વોટ ડાયરેક્ટ પોસ્ટ દ્વારા કરી શકે એના માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભારત દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકોની યોજના પણ કરવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા છે, એટલે જે લોકો આંધળા હોય અથવા તો પગથી હાથથી લાચાર હોય એવા લોકો માટે પણ વિશેષ સુવિધા કરવામાં આવી છે મતદાન કરવા માટે. બાળ મજૂરી, તો બાળ મજૂરી વિદ્યાર્થી મિત્રો અહીંયા એનું જે નામ છે એ પ્રમાણે જ આપણે એની અંદર મતલબ કે એનું જે નામ છે એ જ વસ્તુ કહી બતાવે છે કે એ શાના વિશે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની અંદર બાળમજૂરી એક દૂષણનું રૂપ લઈ ચૂકી છે. નાના નાના બાળકો જેમને RTE દ્વારા ભારત સરકારે ફરજિયાત શિક્ષણ આપવાનું નિયમ બનાવ્યો, કાયદો બનાવ્યો છે, અને આ લોકો ભણે, ભારતનો દરેક વ્યક્તિ ભણે એના માટે ભારત સરકાર દરરોજના કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત સરકારે પહેલા એક સર્વે કર્યું કે લોકો ભારતના જે બાળકો છે એ ભણવા માટે કેમ નથી આવતા, તો એમને ખબર પડી કે ભારતની અંદર ઘણી બધી પ્રજા ગરીબ છે અને આ ગરીબ લોકો જે છે એ પોતે કામ કરવા માટે સવારે નીકળી જાય તો પોતાની સાથે જ નાના બાળકોને પણ લઈ જાય છે, કારણ કે નાના બાળકો જે છે એમને ત્યાં થોડું ઘણું જે જગ્યા ઉપર મા બાપ કામ કરતા હોય એ જગ્યા ઉપર બાળક થોડું કામ કરી લે તો એક એમનું તો એક ઘરની અંદર આવકનો સ્ત્રોત શરૂ થઈ જાય છે. અને આની અંદર એ લોકો પછી આવા બાળકો જે છે એને ભણાવવાની તસ્દી લેતા નથી. તો ભારતને જે એજ્યુકેટેડ પીપલ જોઈએ છે, ભારતને શિક્ષિત લોકો જોઈએ છે, એ લોકો મળે જ નહીં, કારણ કે બાળકોને તો આ લોકો નાનપણથી જ મજૂરીની અંદર ધકેલી દે છે. અને એનું એક કારણ છે કે ગરીબી અને ખોરાક, બરાબર, લોકોને પૂરતો ભોજન નથી મળતું, લોકોની પાસે પૂરતા પૈસા નથી બાળકોને ભણાવવા માટેના. તો ભારત સરકારે અને એની ઉપરથી ભારત સરકારને એક સર્વેની અંદર એ પણ ખબર પડી કે ભોજનની જે કમી છે ભારતની અંદર, અનાજની કમી છે અથવા તો લોકો પાસે પૈસાની કમી છે, એના કારણે બાળકોને લોકો પૂરતું ભોજન અપાવી શકતા નથી, એટલે પોતાની સાથે જ મજૂરીમાં લઈ જાય છે. એટલે જેને ત્યાં મજૂરીમાં જતા હોય એને ત્યાં જ એક વ્યક્તિ મજૂર એમને ત્યાં વધારે મળી જાય અને બાળકને થોડું ઘણું ખાવાનું મળી જાય, આવી પોઝિશન હતી. તો ભારત સરકારે નક્કી કર્યું કે ભાઈ આપણે આ બાળકોને આપણી સ્કૂલની અંદર જ બપોરનું જમન ભોજન આપીએ તો એ ખાવાની લાલચની અંદર પણ ખાવાની લાલચની અંદર પણ એ લોકો સ્કૂલમાં આવશે અને સ્કૂલમાં આવશે તો એ પોતાની
જે જરૂરિયાતનું જે એજ્યુકેશન છે, પ્રાથમિક એજ્યુકેશન, એ લોકો મેળવી શકશે. અને એના માટે ભારત સરકારે મધ્યાહન ભોજનની વસ્તુ શરૂ કરી, કે બાળકોને બપોરનું જે ભોજન છે એ સ્કૂલની અંદરથી આપવામાં આવશે. અને એનાથી ઘણા બધા ફાયદા પણ થયા, કારણ કે લોકોને ગરીબી એટલી હતી એટલે ઘણા બધા વિસ્તારની અંદર લોકો પોતાના બાળકને ભણવા માટે નહીં પણ બપોરનું ખાવાનું ખવડાવવા માટે મોકલતા. અને આ રીતે ભારતની અંદર એજ્યુકેશન સિસ્ટમને એક અલગ રીતે ચલાવી અને લોકોની અંદર એજ્યુકેશન ફેલાવવાનું કામ ભારત સરકારે કર્યું. બીજી એક વસ્તુ એવી છે કે ભારત સરકારે જે પ્રાથમિક શાળામાં ભણતા બાળકો હશે એમને ખબર પણ હશે, ભારત સરકાર સ્કોલરશીપ લગભગ દરેક બાળકને આપે છે. બરાબર, 1000 રૂપિયા સુધીની સ્કોલરશીપ આપે છે 1-7 ધોરણમાં. હવે એ કે ભારતની ગવર્મેન્ટ દ્વારા જ બાળકોને ફ્રીમાં પુસ્તકો પણ આપવામાં આવે છે, ફ્રીમાં એમને કપડાં, સ્કૂલ ડ્રેસ પણ આપવામાં આવે છે. બરાબર, તો આટલી બધી ફેસિલિટી ભારત સરકારે આપી કે બાળકો ભણે અને બાળકો મજૂરીની તરફ ન જાય, કારણ કે મોટાભાગે ગરીબોના જે બાળકો છે એ તો એમના માટે એક આવકનો સ્ત્રોત ઊભો થઈ જાય છે. સાંજ પડે એમને 50-100 રૂપિયા બાળકોને લોકો કામકાજની અંદર આપી દે તો દરરોજના 100 રૂપિયા તો ઓલા જે એના મા બાપ છે એની ઇન્કમની અંદર વધારો કરી દે છે. બરાબર, તો એટલા માટે પણ મા બાપ જે છે બાળકોને મજૂરીએ મોકલતા. હવે ભારત સરકારે એને આ જે પ્રોબ્લેમ છે, આ જે સમસ્યા છે એને દૂર કરવા માટે આરટી દ્વારા અને બીજા ઘણા બધા લાભ આપીને અને બાળમજૂરીને ખતમ કરવાનો એક પ્રયત્ન કર્યો છે, છતાં પણ આપણે એને સંપૂર્ણ રીતે ખતમ કરી શક્યા નથી. જે આપણે ઘણી બધી બાબતની અંદર બાળમજૂરીને સમાપ્ત કરવાની બાબતમાં આપણે ઘણી બધી સફળતા મેળવી છે, પરંતુ 100% આપણે એની અંદર સફળ થયા નથી. સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સમાનતાની બાબતની અંદર બંધારણ જે છે આપણું કોન્સ્ટિટ્યુશન એની અંદર ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આમ છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. આવી અસમાનતામાં બાળમજૂરી મુખ્ય છે. બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. જુઓ, બાળમજૂરી છે શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે, કારણ કે માની લો કે એક 14 વર્ષ સુધીના બાળકને આપણે આરટીઈ દ્વારા, રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા ફરજિયાત શિક્ષણ નો કાયદો બનાવેલો છે. બાળકને 14 વર્ષ સુધી તો ફરજિયાત ભણાવવાનું જ છે. હવે જો બાળકને મજૂરી કામની અંદર મોકલી દેવામાં આવશે તો ભારત સરકારે જે નિયમ બનાવ્યો છે ફરજિયાત શિક્ષણનો 1-14 વર્ષ સુધીનો, બરાબર છે, તો એ નિયમની વિરુદ્ધમાં જશે, કારણ કે આપણે એને ભણાવવા માટે નથી મોકલતા પરંતુ કામ માટે લોકો મોકલે છે. તો શું કહે છે કે બાળમજૂરી એ શિક્ષણ મેળવવાનો જે અધિકારનો જે નિયમ છે, કાનૂન છે, એનો વિરોધ છે, એ ભંગ ગણાય છે. બરાબર, એના બદલાની અંદર કાયદો, કોઈ પણ કાયદાનો તમે ભંગ કરો તો ગવર્મેન્ટની પાસે એ સત્તા છે કે તમને એના ઉપર સજા કરી શકે. તો જે બાળમજૂરી કરાવે છે એટલે જેની કારખાનો હોય હોટલ હોય જેની કારખાનો છે અથવા હોટલ છે અથવા તો બીજી કોઈ વસ્તુ છે જ્યાં આગળ બાળક કામ કરે છે, તો એનો જે માલિક છે એ પણ ગુનેગાર છે અને એના મા બાપ, બાળકના મા બાપ જે એને મોકલે છે એ લોકો પણ કાયદાની નજરમાં ગુનેગાર બને છે. ભારત આપણા દેશના સૌ નાગરિકોને 6-14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. જુઓ, 6-14 વર્ષ સુધીનું જે બાળક છે એને મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. અને આ ઉંમરની વ્યક્તિને કોઈ પણ જગ્યા ઉપર મજૂરીમાં રાખવું એ બાળમજૂરીનો જે કાયદો છે એની જદમાં આવી જવાય. બરાબર, કે બાળમજૂરીનો જે કાયદો છે એનો ભંગ ગણાય. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. બાળકોને શાળામાં ભણાવવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ છે. જુઓ, પહેલાં ભારતની અંદર સ્ત્રીઓને શિક્ષણ મેળવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. લોકો છોકરીઓને
શિક્ષણ આપવાની બાબતને ખરાબ માનતા હતા. અત્યારે પણ બાળા જે છોકરીઓ છે એમને ભણાવવાની અંદર અમુક અમુક જગ્યા ઉપર થોડીક મતલબ કે થોડીક ખચકાટ લોકો અનુભવે છે અને લોકો ભણાવતા નથી. એ રીતે જે બાળમજૂરીના કાયદાની અંદર 6 થી 14 વર્ષ સુધી ફરજિયાત શિક્ષણ આપવું એવો નિયમ બનાવ્યો છે, તો આજે ઉંમરનો જે અંદર બાળમજૂરીની અંદર જે ઉંમરનો ઉલ્લેખ છે એ ઉંમરની વ્યક્તિ એ ઉંમરના બાળકને કોઈ પણ જગ્યાએ મજૂરીએ રાખવો એ કાયદેસરનો ગુનો બને છે, બરાબર, અને કાયદાનો ભંગ થયો હોય એવું ગણવામાં આવે છે. શ્રમ અને મહેનતાણા વિશે જોઈએ. શ્રમ અને મહેનતાણું, શ્રમ એટલે કે કામ અને મહેનતાણું એટલે એના બદલામાં તમે કોઈ એના બદલામાં અપાતું વેતન, બરાબર. એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈ જગ્યાએ બાળમજૂર પણ રાખવામાં આવે છે. કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરાવવામાં આવે છે, તેમને આ કામનું મહેનતાણું ખૂબ જ ઓછું આપવામાં આવે છે. લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓનો અમલ કરવામાં આવે છે. આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને સહકાર આપવી એ આપણી ફરજ છે. દિવ્યાંગો, સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે, આ અન્યાય છે. જો શ્રમ અને મહેનતાણું, એક સરખું કામ તો એનું વેતન પણ એક સરખું હોવું જોઈએ, બરાબર. આપણે ત્યાં એક સિસ્ટમ જોવા મળે છે કે લોકોને એક સરખા કામ માટે સરખું વેતન આપવામાં આવતું નથી. બાળકો અને મહિલાઓને મજૂરી ઓછી આપવામાં આવે છે પુરુષની સરખામણીમાં, બરાબર. અને કોક કોક જગ્યાએ શું કરવામાં આવે છે કે વધારે મજૂરી ન ચૂકવવી પડે એટલા માટે નાન બાળકોને મજૂર તરીકે રાખવામાં આવે છે. ઘણી વાર તો શું છે કે જે લોકો આંધળા હોય અથવા તો બીજા કોઈ અંગથી કમજોર હોય એવા લોકોની પાસે કામ કરાવવામાં આવે છે અને એમને કામના બદલાની અંદર મહેનતાણું ખૂબ જ ઓછું આપવામાં આવે છે. લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા એ કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જુઓ, જે લોકો દિવ્યાંગ છે, મતલબ જે લોકોને કોઈ શરીરની અંદર કોઈ ઉણપ છે, ખામી છે, આંખ કામ નથી કરતી, કાન બરાબર કામ નથી કરતું, અથવા તો હાથ અને પગથી માજૂર છે, તો આવી વ્યક્તિઓને ભારત સરકાર દ્વારા પગભર કરવામાં આવે, એમને કંઈક તાલીમ આપવામાં આવે છે જેના દ્વારા એ પોતાનું જીવન રોજગાર ચલાવી શકે, બરાબર, કંઈક પૈસા કમાવી શકે. એટલા માટે એમને અમુક પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને એ તાલીમ આપીને એમને પોતાના પગ ઉપર ઊભા થઈ શકે, પોતાની રીતે કમાવી શકે એ લેવલ સુધી એ પ્રમાણેને એમને બનાવી નાખવામાં આવે છે. પોતાની રીતે પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસા કમાવી શકે. અને ભારત સરકાર દ્વારા આવી અનેક યોજનાઓ છે જેની અંદર જે દિવ્યાંગ લોકો છે એ લોકોને તાલીમ આપીને એમને પગભર કરવામાં આવે છે, પોતાની રીતે એ લોકો પોતાનું જીવન ગુજારી શકે. આપણી આસપાસ કોઈ દિવ્યાંગ વ્યક્તિ રહેતી હોય, બરાબર છે, તો એને મદદ કરવી એ આપણી પવિત્ર ફરજ છે, બરાબર છે. દિવ્યાંગો છે, સ્ત્રી છે, નાના બાળકો છે, એ લોકોને મેં પહેલાં કીધું એમ ઓછા પૈસા ચૂકવવામાં આવે છે. એમની પાસે કામ તો બરાબર લેવામાં આવે છે પરંતુ એમને પૈસા ઓછા ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ શ્રમ અને મહેનતાણું જે છે એની ઉપર સારી રીતે અમલ કરવો હોય તો આપણી શરીયતની અંદર જે બાબતો કહેવામાં આવી છે એની ઉપર આપણે અમલ કરીએ તો આપણે શ્રમ અને મહેનતાણાની જે ખામીઓ છે એને આપણે દૂર કરી શકીએ છીએ, બરાબર. આપણે તો ઇસ્લામ એમ કહે છે કે કોઈનો પરસેવો સુકાય એનાથી પહેલાં એનું જે મહેનતાણું છે એની જે મહેનતના પૈસા છે એને ચૂકવી દેવામાં આવે, બરાબર. આપણો ઇસ્લામ આપણને શું કહે છે કે મજૂર છે એની મજૂરી એનો પરસેવો સુકાય તે પહેલાં ચૂકવી દો અને જેટલું તમે કામ કરાવ્યું છે એટલા એના બરાબર એને પૈસા આપો. તમે કામ વધારે કરાવો અને પૈસા ઓછા આપો તો ઇસ્લામ એને પસંદ કરતું નથી. તો આપણે એની પાસે જેટલું કામ કરાવ્યું છે એના પ્રમાણમાં એને પૈસા આપીએ. બીજું કે જો વ્યક્તિ કમજોર છે અથવા
કમજોર ન પણ હોય તો પણ આપણને ઇસ્લામ એમ શીખવાડે છે કે એને એના કામની અંદર મદદ કરો. જો તમે ફ્રી બેઠેલા છો તો તમે એને એના કામની અંદર મદદ કરાવો, ભલે મજદૂર છે, મજદૂર છે પણ માણસ તો છે ને, બરાબર. એ તમારી નાતનો છે, જાતનો છે, અને ન પણ હોય, બરાબર, તમારા ધર્મ પ્રમાણે પણ ન હોય, પરંતુ એ માણસ તો છે ને, તો એ માણસને એક માનવતાની દ્રષ્ટિએ પણ તમે જો તમારે ત્યાં કામ કરે છે તો એને હેલ્પ કરો, બરાબર. તમે એને હેલ્પ કરશો તમે કાંઈ નાના નહીં થઈ જાઓ, બરાબર છે, પરંતુ એને પણ થોડોક આરામ મળશે, બરાબર. તો આપણને તો શરીયત એમ કહે છે કે એને એના કામની અંદર પણ મદદ કરાવો. આપણો એ ગુલામ આપણે એને એને આપણે ત્યાં નોકરીએ રાખ્યો છે, આપણે ત્યાં કામ કરે છે, પણ તમે એની એની સાથે થોડા અહેસાનનો મામલો કરો. અલ્લાહ તઆલા તમને તમારી સાથે ખુશ થશે, બરાબર, તમે આ પ્રમાણે કામ કરશો તો. તો આપણે આપણે જો શરિયત પ્રમાણે ચાલીએ તો આપણે ઘણી બધી બાબતો જે આપણા સમાજની અંદર ખરાબી છે આપણા, તો એ ખરાબીને આપણે દૂર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, લોકશાહીમાં સમાનતા, એને આપણે ઇન્શાઅલ્લાહ પછી જોઈશું. ત્યાં સુધી અલ્લાહ અમારો ને તમારો હાફિઝ નાસિર રહે. અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ.